નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છે ડેલી ક્વિઝનો ભાગ નંબર 2. તો આપણે આ ડેલી ક્વિઝમાં આપણે 15 પ્રશ્નોની આપણે દરરોજ ચર્ચા કરીએ છીએ, તેનો આજ ભાગ નંબર 2 આપણે આજે વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરી દેજો, અને જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો ભાગ નંબર 2 ડેલી ક્વિઝનો ચાલુ કરીએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો, સૌથી પહેલાં આ વિડીયોને પોઝ કરીને આ પ્રશ્નનો જવાબ તમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આમાં સાચો જવાબ મિત્રો આવશે ઈસવીસન 1965, જે 1965માં ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો મિત્રો, ગુજરાતમાં એક જ જગ્યાએ આવેલું છે, જળ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથક બંને એક જ જગ્યાએ આવેલા છે. તો તે જગ્યાનું નામ કયું છે? તો નીચે ચાર ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ આવશે ઉકાઈ ખાતે. તો ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથક એમ બંને મથકો આવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો તેમાં જવાબ આવશે ખેરના વૃક્ષમાંથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો તેમાં જવાબ આવશે, સાચો જવાબ આવશે ડોલોમાઇટ, ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો આખા ઓલ ઓવર ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે તેવા પાકનું નામ કયું છે? તો નીચે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે એરંડા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો કે ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? એટલે ખરીફ પાક કયા મહિના માસ દરમિયાન લેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ખરીફ પાકની લણણી કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો કે ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળી આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, રાજપીપળાના ડુંગરમાંથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો મિત્રો, આ પ્રશ્નના ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, ચારણકા ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? તો સૌથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં બોક્સાઇટ કઈ જગ્યાએ મળી આવે છે? તો તેનો મિત્રો આન્સર આવશે ઓપ્શન એ, કચ્છ અને જામનગર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, કે નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી? તો મિત્રો, આ નીચે ચાર ઓપ્શન આપેલા છે, કે નીચે ચાર સંસ્થા જે આપેલી છે તેમાંથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી નથી તેવી સંસ્થા આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, અટીરા. અટીરા કૃષિ ક્ષેત્ર સાથે નથી સંકળાયેલી, અટીરા સંકળાયેલી છે કાપડ ક્ષેત્ર, એટલે કાપડ ક્ષેત્ર નહીં નફો અને નહીં નુકસાન કરતી સંસ્થા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, નીચેનામાંથી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? તો નીચે ચાર ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સોલાપુર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? તો તેમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, એટલે કે ત્રિજ્યાકાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13, ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે? એટલે કે ગુજરાતમાંથી ટ્રેન જતી હોય અને દેશના અન્ય ભાગમાં, એટલે કે સૌથી લાંબામાં લાંબા અંતર કાપતી ટ્રેન જે દેશના અન્ય ભાગમાં એટલે કે બીજા રાજ્યમાં જતી હોય, તો તે ટ્રેન કઈ છે? તેનું ડિસ્ટન્સ, સોર્સ એન્ડ ડિસ્ટન્સ કયું છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓખાથી રામેશ્વરમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે કે ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે? તો તેમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એટલે બાલાસિનોર. તો બાલાસિનોર ક્યાં આવેલું છે? તો મહીસાગરમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15, કે છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે ગુજરાત રાજ્ય. તો મિત્રો, આપણે આ જોયા ડેલી ક્વિઝ, જનરલ નોલેજની ડેલી ક્વિઝના ભાગ નંબર 2 ના 15 પ્રશ્નો,
તો ભાગ નંબર એક પણ આવી ગયેલો છે, તેની અંદર પણ આપણે 15 પ્રશ્નોની ચર્ચા કરેલી છે અને ડેલી આપણે 15 પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું આ જે ડેલી જીકે સિરીઝની આપણે જે ક્વિઝ ચાલુ કરી છે તેની અંદર. તો મિત્રો, આ ડેલી ક્વિઝને મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેલી આપણે જે જનરલ નોલેજની ક્વિઝનો વિડીયો તમને મળતો રહે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.